વેલકમ ટુ જલપાસ કિચન. નોર્થ ઇન્ડિયાની ખાસ કહી શકાય તેવી ડીશ રાજમા મસાલા આજે બનાવીશું, અને એ પણ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલથી બનાવવાના છીએ. રાજમાને કિડની બીન્સ પણ કહેવામાં આવે છે. પ્રોટીનથી ભરપૂર આ કઠોળમાં વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ પણ મોટી માત્રામાં આવેલા હોય છે. રાજમા મસાલા સાથે ભાત એક સંપૂર્ણ ભોજન છે. નોર્થ ઇન્ડિયામાં તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો મેન્યુમાં તમને ચોક્કસથી રાજમા ચાવલ અને છોલે ચાવલ જોવા મળશે. રાજમાને પ્રોપર મેથડથી બનાવવામાં આવે તો બધા કઠોળમાં સૌથી સ્વાદિષ્ટ કહી શકાય તેવું આ કઠોળ છે, અને આજે આપણે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલથી બનાવવાના છીએ. ગુજરાતીઓના ઘરે આ કઠોળ ઓછું બનતું હોય છે, પરંતુ રાજમા સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને બનાવવામાં એકદમ સરળ હોય છે. સૌ પ્રથમ 1.5 કપ રાજમા લેવાના છે. રાજમાનો શેપ તમે જુઓ તો તમને કિડની જેવો દેખાય છે, એટલા માટે જ તેને કિડની બીન્સ કહેવામાં આવે છે. રાજમા 2 પ્રકારના હોય છે, નાના અને મોટા. અત્યારે આપણે મોટા રાજમાનો ઉપયોગ કરવાના છીએ. રાજમાને પાણીથી વોશ કર્યા પછી હૂંફાળા ગરમ પાણીમાં આખી રાત અથવા 8-10 કલાક માટે પલળવા દેવાના છે. રાજમા પલળી ગયા પછી ઓલમોસ્ટ ડબલ સાઇઝના થઈ જાય છે. આખી રાત રાજમાને પલાળી લીધા પછી પાણી ચેન્જ કરી દેવાનું છે. રાજમા કરતા ડબલ માપ પાણી લઈ અને તેને પ્રેશર કુક કરવાના છે. હૂંફાળા પાણીમાં રાજમાને પલાળવાથી એક સરખા સરસ રીતે સોક થાય છે, અને રાજમાને કુક કરવામાં સોકિંગ પીરિયડ ખૂબ જ મહત્વનો છે. જો બરાબર પલળ્યા હશે તો જ તમારા રાજમા સરસ કુક થશે. એટલે 8-10 કલાક મિનિમમ તેને રાખવાના અને પછી તેને પ્રેશર કુક કરવાના. રાજમાને પ્રેશર કુક કરતા પહેલા આખા મસાલા એડ કરીશું. 2 તજપત્તા, 1 મોટો તજનો ટુકડો અને 1 બાદિયાનું ફૂલ એડ કરવાનું છે. જો તમારી પાસે મોટા એલચા હોય તો તે પણ એડ કરી શકાય. મારી પાસે અત્યારે નથી એટલે એડ નથી કર્યા. સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે. 1 મોટી ચમચી મીઠાનો ઉપયોગ કર્યો છે. આખા મસાલા એડ કરવાથી રાજમામાં ફ્લેવર તો ખૂબ જ સરસ આવશે, પણ સાથે સાથે સ્વાદ પણ ખૂબ સરસ આવે છે. 2 ચપટી સોડા એડ કરવાનો છે. સોડા એડ કરવાથી તમારા રાજમા એક સરખા સરસ રીતે કુક થશે. હવે ઢાંકણ ઢાંકી અને 5-7 વિસલ થાય ત્યાં સુધી તેને પ્રેશર કુક કરવાનું છે. ઉતાવળ બિલકુલ નથી કરવાની. રાજમાને તમારે સ્વાદિષ્ટ બનાવવા હોય તો સોકિંગ પીરિયડ અને કુકિંગ પીરિયડ બંને એકદમ પ્રોપર હોવો જોઈએ, પછી તમારા રાજમા એકદમ પરફેક્ટ બને છે. છ વિસલ પછી મેં ગેસની આંચ બંધ કરી દીધી છે અને વરાળ નીકળે ત્યાં સુધી વેઇટ કરીશું. વરાળ નીકળી ગઈ છે, પ્રેશર કુકરનું ઢાંકણ ખોલી દેવાનું છે. કુકરનું ઢાંકણ ખુલે પછી સૌથી પહેલા રાજમા ચેક કરીશું. 2 આંગળી વચ્ચે રાજમાને લઈ અને પ્રેસ કરવાનું છે. આવી રીતે સ્મેશ થવા જોઈએ. જો તમને કચાશ લાગે તો 2 વિસલ વધારે વગાડી અને કુક કરો. રાજમાનું પાણી છે તે રહેવા દેવાનું છે, તેને આપણે ગ્રેવી માટે ઉપયોગમાં લઈશું. રાજમામાં બાફતી વખતે જે આખા મસાલા એડ કરેલા છે તેને નીકાળી લઈશું. જો તમને પસંદ હોય તો વઘારમાં રાખી શકાય. હવે એક નોનસ્ટિક કડાઈને ગરમ કરવા રાખીશું. તેમાં 2 નાની ચમચી ઘી એડ કરીશું. ત્યારબાદ 2 મોટી ચમચી તેલ એડ કરવાનું છે. મેં અત્યારે અહીં વઘાર માટે ઘી અને તેલ બંનેનો ઉપયોગ કર્યો છે. તમે 1 ઘી અથવા 1 તેલમાં પણ બનાવી શકો, અને જો તમને બટર પસંદ હોય તો બટરમાં પણ બનાવી શકાય. બટર સાથે થોડું ઓઇલ એડ કરવાનું કે જેથી તમારું બટર બળી ના જાય. ઘી અને તેલ બરાબર ગરમ થાય પછી તેમાં આપણે 1 મોટી ચમચી જીરું એડ કરવાનું છે. બે ચપટી જેટલી હિંગ એડ કરીશું. 5 ચમચી હળદર એડ કરવાની છે. મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી છે એડ કરીશું, અને સરસ રીતે 1 મિનિટ માટે મીડિયમ આંચ પર તેને સાંતળવાની છે. ડુંગળી સરસ રીતે સાંતળાઈ જાય પછી તેમાં 2 ચમચી આદુ મરચા અને લસણની પેસ્ટ એડ કરવાની છે. ગેસની આંચ ધીમી કરી લેવાની છે અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને ધીમી આંચ પર તેને સાંતળીશું. હવે 5-7 નંગ ટામેટાની પ્યુરી બનાવી છે તે એડ કરીશું. ટામેટાને છાલ સાથે જ મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી લીધા છે. પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. બધું સરસ રીતે મિક્સ કરીશું.
અત્યારે ગેસની આંચ તેજ રાખી છે. ઢાંકણ ઢાંકીને 2-3 મિનિટ માટે ધીમી આંચ પર ગ્રેવીને કૂક કરીશું. ગ્રેવીમાંથી તેલ છૂટું પડે પછી સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે. રાજમામાં પ્રેશર કુક કરતા પહેલા મીઠું એડ કરેલું છે તે વાતનું ધ્યાન રાખશો. 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. 1 મોટી ચમચી લાલ મરચું પાવડર એડ કરવાનું છે. મેં અત્યારે એકદમ મીડિયમ તીખાશ રાખી છે તો તમે સ્વાદ અનુસાર મરચું એડ કરી શકો. 1 ચમચી પાઉંભાજીનો મસાલો એડ કરવાનો છે અથવા રાજમા મસાલો પણ એડ કરી શકાય. 1/2 ચમચી ગરમ મસાલો એડ કરીશું. હવે આ બધા મસાલાને ધીમી આંચ પર તમારે કૂક કરવાના છે અને સરસ રીતે સાતળવાના છે. બધા મસાલા સરસ રીતે સંતળાઈ ગયા છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. જે મિક્સર જારમાં ટામેટા ગ્રાઇન્ડ કર્યા હતા તેમાં થોડું પાણી એડ કરી અને તે પાણી લઈ લીધું છે અને બધું ગ્રેવીમાં એડ કરીને એકવાર મિક્સ કરી લઈશું. હવે બાફીને રાખેલા રાજમા એડ કરવાના છે. રાજમાનું પાણી મેં અલગ રાખેલું છે. બોઇલ કરેલા બધા રાજમા એડ કરી દઈશું. અત્યારે 6 વ્યક્તિને સર્વ થઈ શકે તેટલી ક્વોન્ટિટીમાં રાજમા બનશે તો તમે તે હિસાબથી તમારું માપ લેશો. હવે રાજમાનું બાફીને જે પાણી નીકાળેલું છે તે એડ કરવાનું છે. 2 કપ અત્યારે પાણી એડ કરું છું. તમારે તમારી ગ્રેવીની કન્સિસ્ટન્સી કેવી રાખવી છે તે હિસાબથી કરી શકાય. જો તમારે એકદમ વધારે રસાવાળા બનાવવા હોય તો વધારે પાણી એડ કરવાનું. બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. 3-5 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને કૂક કરીશું. રાજમાને મીડિયમ આંચ પર કૂક કરવાના છે. 5 મિનિટ કૂક કર્યા પછી રાજમાની ગ્રેવી સરસ ઘટ્ટ બની ગઈ છે. તેમાં થોડું ફ્રેશ ક્રીમ એડ કરીશું. આ ઓપ્શનલ છે, તમારી પાસે ના હોય અને ના એડ કરો તો પણ ચાલે. ઝીણી સમારેલી કોથમીર સ્પ્રિંકલ કરવાની છે. મારે રાજમાં અત્યારે ભાત સાથે સર્વ કરવાના હોવાથી મેં ગ્રેવી વધુ રાખી છે. તમારે પરાઠા સાથે સર્વ કરવા હોય તો રાજમાનું બાફેલું પાણી ઓછું એડ કરવાનું. બાકીની મેથડ સરખી રહેશે. રાજમા સર્વ કરવા માટે રેડી છે. ખૂબ જ ટેસ્ટી એવા પંજાબી રાજમા મસાલાને મેં ભાત, સલાડ અને મસાલા દહીં સાથે સર્વ કર્યા છે. મારી આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી રાજમા મસાલાની રેસીપી ચોક્કસથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. થેન્ક યુ સો મચ એવરીવન.